સખી વન સ્ટોપ સેન્ટર તથા શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રયત્નો ભુજ આવી ગયેલ વેસ્ટ બંગાળ તથા કર્ણાટકની મહિલાઓનું તેમના પરિવાર સાથે પુનઃમિલન થતાં ખુશીની લાગણી ફેલાયેલ હતી. થોડા દિવસો પહેલાં ભુજ રેલવે મથકેથી રજડતી હાલતમાં 21 વર્ષની બહેન હોવાની જાણ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને થતાં તેના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા મહિલાને સંસ્થાના કાર્યાલયે લાવી પ્રાથમિક પૂછપરછમાં આ મહિલા બંગાળી સિવાય કોઈ ભાષા ન સમજતી હોવાનું જણાવાયેલ. કેમ્પેરિયામાં રહેતા સાવત્રીબેન ધૈત્રીને બંગાળી ભાષા આવડતી હોવાથી તેમણે બંગાળી ભાષામાં તમામ વિગતો મેળવેલ. આ મહિલાના પરિવારનો સંપર્ક કરાયેલ છે. આજરોજ વેસ્ટ બંગાળના ડાબોરના ગામ પકુવા તેના પતિ આવી તેનો કબજો મેળવેલ હતો. તેવી જ રીતે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાની સારવાર કરવામાં આવેલ. તેમના ભાઈ રાયપ્પા કર્ણાટકના ગુલબર્ગા જિલ્લાના યાદગીર ગામે રહે છે. આ મહિલાના પરિવારજનોને શોધવા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ગૂગલની મદદથી ત્યાંની પોલીસનો સંપર્ક કરી તેમના પરિવાર સુધી માહિતી પહોંચતી કરવામાં આવી હતી. આજે કર્ણાટકની આ મહિલાનો કબજો તેમના પરિવારમાંથી તેમના ભાઈ રાયપ્પા, કર્ણાટક પોલીસના એએસઆઈ દત્તાત્રેય, સીએસસી સંજીવકુમાર, ડબલ્યુપીસી નાગેન્દ્ર આવેલ હતા. વિજયાલક્ષ્મીને શોધવા તેમના પરિવારે ખૂબ જ શોધખોળ કરેલ. આજે પરિવાર સાથે તેમનું મિલન થતાં ખુશીનો માહોલ છવાયેલ છે. આ અંગે સંસ્થાના અગ્રણીઓએ તથા કર્ણાટકથી આવેલ પોલીસ કર્મચારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજથી 4-5 દિવસ પહેલાં ભુજ રેલવે સ્ટેશન મથકેથી સામાજિક કાર્યકર્તા ડિમ્પલબેને શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટનો સંપર્ક કરી અને એક અજાણ્યા બેન 2 દિવસથી રેલવે સ્ટેશન ઉપર હાજર છે એવું કીધું એટલે અમારી સામાજિક ટીમ એમને ત્યાંથી લઈ આવી અને સંસ્થાના કાર્યાલયમાંથી એમને બેસાડી અને વાતચીત કરતા હિન્દી ભાષા જાણતા નવાના કારણે બંગાળી ભાષાના દુભાષીને બોલાવી એમના સાથે ચર્ચા કરી અને તમામ વિગતો મેળવી ત્યારે જાણ થયું કે વેસ્ટ બંગાળથી આવે છે અને દવા લેવા ગયા હતા અને દવા લેવા ગયા પછી એ લોકો ગુમ થઈ ગયા હતા. ત્યારે આ બેનના પુનઃસ્થાપન માટે ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર કે જેના જિલ્લાના નોડલ ઓફિસર, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી બીકે ગઢવી સાહેબ છે એમના નેજા હેઠળ આ સેન્ટરમાં એમને રાખવામાં આવ્યા હતા અને આ સેન્ટર દ્વારા ત્યાંની સ્થાનિક પોલીસનો સંપર્ક કરી, એમના પરિવારજનોનો સંપર્ક કરી અને આજે એમને અહીંયા બોલાવ્યા છે અને એમના સાથે વાતચીત કરતાં એવું જાણવા મળ્યું છે કે એમના ગામડેથી હોસ્પિટલમાંથી દવા લેવા માટે ગયા હતા. જ્યારે એમના પતિ થોડા દવા લેવા માટે વ્યસ્ત થયા ત્યારે કોઈકે એમના પત્ની ઉપર સ્પ્રે છાંટી અને બેભાન કરી અને કોઈ મેલી મુરાદ સાથે આ ઘટનાને અંજામ આપવાની વાત હશે, પરંતુ જે ટ્રેનમાં એ લઈ ગયા એ ટ્રેન મારફતે ગુજરાત પહોંચ્યા અને ગુજરાતમાં અમદાવાદથી ભુજ પહોંચ્યા હતા અને ભુજથી અમારી સંસ્થાને રેસ્ક્યુ કરી અને એમનું આજે પુનઃસ્થાપન કરાવ્યું છે. ટૂંકમાં કહું તો ભાષાના કારણે અમને ખૂબ જ મુશ્કેલી થઈ હતી અને દુભાષીને સાથે રાખી અને એમના સાથે પ્રયત્ન કર્યા કે ભાઈ કેવી રીતે આપણે એના ઘર સુધી પહોંચીએ. ત્યારે દુભાષીને સાથે રાખી ત્યાંની સ્થાનિક પોલીસને સંપર્ક કરી, એમના પરિવારજનો સાથે વાતચીત કરી અને સખી વન સ્ટોપ સેન્ટર બધે એમને આશ્રય આપી અને વ્યવસ્થિત સારી રીતે આજે એમના પતિ સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. છેલ્લા 17 વર્ષના મારા સામાજિક કાર્યકરના અનુભવ પ્રમાણે આ બધું કામ ઇઝી નથી હોતું. આ બધું કામ ઇઝી થવા માટે એક તો સોશિયલ મીડિયા, વોટ્સઅપ, ફેસબુક છે અને ખાસ કરીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા. કારણ કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને અમે જ્યારે આ બધી વિગતો આપતા હોઈએ છીએ અને આ જ્યારે વિગતો વોટ્સઅપના ગ્રુપમાં આવતી હોય છે અને આ બધી જે વિડીયો ક્લિપ હોય કે પછી પ્રિન્ટ મીડિયાની પ્રેસ નોટ હોય એ એટલી વાયુ વેગે પસરતી હોય છે કે અસંખ્ય લોકો અમારો સંપર્ક કરતા હોય છે અને અસંખ્ય લોકો આ લોકોના પરિવાર શોધવા માટે અમને મદદરૂપ થતા હોય છે. એટલે ખાસ કરીને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો અમારા આ સેવાના ક્ષેત્રમાં સી ફાળો હોય છે. કારણ કે અમે વ્યક્તિગત રીતે આજે બંગાળ સુધી આ બધા મેસેજ પહોંચાડવા શક્ય વાત નથી. આ બધા વિડીયો ક્લિપ અને પ્રેસ નોટો જ્યારે આવતી હોય છે ત્યારે ખાસ કરીને વિઝ્યુઅલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને વિઝ્યુઅલ ત્યાં સુધી પહોંચતા હોય છે તો આને વાયુ વેગે અને વેગ મળે છે અને સતત અમારો સંપર્ક જે તે વિસ્તારની પોલીસ, જે તે વિસ્તારના સામાજિક કાર્યકર્તા, જે તે વિસ્તારની સંસ્થાઓ, જે તે વિસ્તારના મીડિયાવાળા અમારો સંપર્ક કરીને આ સેવાના કામમાં અમને ખૂબ જ મદદરૂપ થતા હોય છે. એટલે ખાસ કરીને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આનામાં સિંહ ફાળો હોય છે કે આવા લોકોના પુનઃસ્થાપન માટેનો એ અમારા માટે ખૂબ જ મોટી રાહ ચિંતા હોય છે. મારું નામ ભાવના સુથાર છે. વન સ્ટોપ સેન્ટરમાં હું સેન્ટર એડમિનિસ્ટ્રેટર તરીકેની મારી સેવા આપું છું. આપણે જોઈ શકીએ કે આપણે
વિજયાલક્ષ્મી શશિકાંત ભોય, જેઓ કર્ણાટકના ગુલબર્ગાના વિસ્તારના રહેવાસી છે. તેઓ અમને 29/10 રોજ 21:47 મળેલા છે. 21:47 વન સ્ટોપ સેન્ટરે એનો કબજો મેળવેલો છે. એ દરમિયાન એ વ્યક્તિની માનસિક સ્થિતિ એટલી ખરાબ હતી કે વ્યક્તિ જોઈ નહોતી શકતી, કંઈ બોલી નહોતી શકતી અને કંઈ માહિતી આપવાની હાલતમાં જ નહોતી. ત્યારબાદ એને વન સ્ટોપમાં આશ્રય આપવામાં આવ્યો અને એમની ભાષા સમજી લખી અને ગૂગલમાં ટ્રાન્સલેટ કરવામાં આવી કે બેન શું કહેવા માંગે છે. ત્યારબાદ એ જેટલા જેટલા વિસ્તારોના નામ લેતા હતા એ વિસ્તારો નેટ ઉપર જોવામાં આવ્યા અને એ દરમિયાન એ બેનને પણ સાથે બેસાડવામાં આવેલા છે કે કદાચ તમે જોઈ શકો કે તમે આ એરિયામાંથી નીકળો છો કે નહીં. એ દરમિયાન એની મેડિકલ સારવાર કરાવવામાં આવી છે જીકે જનરલ હોસ્પિટલ ખાતે. ત્યાં જાણવા મળ્યું કે એ બેનનું બ્લડ એકદમ ઓછું છે. એના દરમિયાન એને મેડિકલની સારવાર ઉપરાંત એને બોટલ પણ ચડાવવામાં આવ્યા બ્લડની અને ત્યાંના સાયકેટ્રિસ્ટ ડૉક્ટર દ્વારા એવું પણ જાણવા મળ્યું કે એ બેનને માનસિક થોડી તકલીફ છે. તો એના રિફર બાદ અમે માનસિક આરોગ્ય કેન્દ્રમાં એ બેનને મોકલવામાં આવ્યા છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે સતત ને સતત ઇન્ટરનેટ દ્વારા કર્ણાટક પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો. એમને પણ વન સ્ટોપ સેન્ટર મારફતે જાણ કરવામાં આવેલી છે કે કર્ણાટકના આ વિસ્તારના એક બેન આવેલા છે, તો તમે અમને સહયોગ આપો જેથી એનું પુનઃસ્થાપન ત્યાં થઈ શકે. અને સતત ને સતત આ કર્ણાટક પોલીસ સાથે સંપર્કમાં રહ્યા બાદ આજે એમના ભાઈ જે છે રાયભા શશિકાંત ભોય અને એમની સાથે આવેલી પોલીસની ટીમ એ લોકોનો કબજો મેળવવા માટે આજે વન સ્ટોપ સેન્ટરમાં આવેલા છે. વિજયાલક્ષ્મી આપણને મળેલા છે 29 તારીખે અને 181 જે આપ જાણો છો એમના દ્વારા અમને વન સ્ટોપ સેન્ટરમાં એમનો કબજો મળેલો છે અને ત્યારબાદની તમામ પ્રોસીજરો વન સ્ટોપ સેન્ટર અને એના કર્મચારીઓ અને અમારા અધિકારીગણો તથા હોસ્પિટલ અને પોલીસનો સંપર્ક બાદ આ બધાના સહયોગથી અમે આજે આ કાર્ય એમના ઘર સુધી બેનને પહોંચાડી શકવામાં અમે સફળ થયા છીએ. આજે હમ કર્ણાટક સ્ટેટ યાદગીરી ડિસ્ટ્રિક્ટ સે હમરે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સાહેબ ઓર મેં સંજીવ કુમાર હેડ કોન્સ્ટેબલ ઓર મેરે સાથ WPC એસા તીન લોગ હમ લોગ આ ગયે હમકો હમરે SP સાહેબ કો શ્રી લોક સેવા ટ્રસ્ટ હૈ ના વહાંસે ફોન આયા કે આપકે એરિયા કે એક ઔરત ઉસકા નામ વિજયલક્ષ્મી હૈ યહાં પે હૈ ઉસે આપ આકે લેકે જાઈએ વૈસા હમકો પતા ચલને કે બાદ SP ને હમકો હમરે સ્ટેશન કો ઓર્ડર કિયા કે આપ જાઈએ એસા લોક સેવા સમિતિ વહાં કે ટ્રસ્ટ હૈ ઉન્હોને જિસ ઔરત વહાં પે મિલી ઉસકે ઉસે ટ્રીટમેન્ટ દિયા ઓર ઉનકે સંસ્થા કે અંડર મેં હૈ આપ જાકે લેકે આઈએ બોલ કે હમકો ઓર્ડર આયા ઓર્ડર આને બાદ હમ તીનોને ઓર વિજયલક્ષ્મી કા ભાઈ વો ભી હમરે સાથ આયા હુઆ સબ મિલકે હમ વહાંસે નિકલે ઉનકા પરિસ્થિતિ ગંભીર હૈ હમરે સાહેબ ને સબ મદદ કરકે હમ લોગો કો જાઈએ લેકે બોલને બાદ હમ તીનો આકે હમરે મહેન્દ્ર સર કો લોક સેવા સમિતિ ઉનકો મિલને કે બાદ હમકો પતા ચલા કે વો લોગો ને કિતના મહેનત કિયા હો કિસ તરહ સે વો ઔરત કો બચાયા ઓર કિસ તરહ સે ટ્રીટમેન્ટ દિયા હમકો બહોત અચ્છા લગા જો સેવા જો કર રહે હૈ લોક શ્રી લોક સેવા વો હમકો બહોત હી પસંદ આયા બહોત પસંદ આયા ઓર એસા આપ કન્ટિન્યુ ઓર કરતે રહે હમારા ડિપાર્ટમેન્ટ સે આપકો બહોત બહોત ધન્યવાદ બોલતે હૈ વહાં પે કેસ તો કુછ ભી નહીં હુઆ મગર મિસિંગ બોલ કે પતા ચલને બાદ હમ લેને આપકો સ્પેશિયલી મહેન્દ્ર સર ઓર ઉનકા ટીમ લોક સેવા કો હમ બહોત બહોત દિલ સે ધન્યવાદ પ્રકટ કરતે હમારે ડિપાર્ટમેન્ટ કી તરફ સે થેન્ક યુ.